यस्यात्मबुद्धि कुणपे त्रिधातुके स्वधिकलत्रादिशुभोमयिज्यधि यत्तेर्थबुद्धि सलिलेन कर्हिचित् जनेष्वभिघ्नेषु स एव गुहकरः। ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। कारण कारणाय श्री स्वामी नारायणाय परब्रह्मणे नमो सर्वाधाराय राजाधिराजाय श्री हरि कृष्ण महाराजाय नमो। विक्रम संवत 2019 माघ सर्वद पांचम मंगलवार तारीख 13 डिसेम्बर 2022 पुरुषोत्तम चरित्र कथाभाग 351 कथास्थल कुंडल धाम भजन हॉल। गई काले कथाना एंड भाग में आयु तो कि सारंगपुरवाला जीवा बापूए वाला महाराज पासे जे मांगणी करी जे प्रार्थना करी जीवनभर करवा जेवी मांगवा जेवी समझण सुधारी लेवा जेवी तेमणे कह्युं हतुं के हे प्रभुजी हूँ विध विध वैभव समृद्धि मागतो नथी। अनेक प्रकारनी आ दुनिया में समृद्धिओ छे बहु जाजी जमीन होय गाड़ी बंगला होय जाजू सोनू होय जाजू धन होय આવું મારે કશું જોઈતું નથી, નથી હું નવ નિધિ માગતો, નથી હું સમગ્ર પૃથ્વીનું રાજ્ય પણ માગતો। અરે મહારાજ, મારે તો ઇન્દ્રનું પદ સ્વર્ગ વગેરે અંતરિક્ષના લોકો પણ નથી જોતા। સાચું કહું વાલા મહારાજ, 14 લોકમાં શ્રેષ્ઠ લોક સત્યલોક બ્રહ્માજીનો લોક અથવા કૈલાસ લોક અરે વૈકુંઠમાં વાસ આ કશોય મારે નથી જોતું। મારે તો એક અને માત્ર એક આપના પદારવિંદમાં પ્રગાઢ પ્રેમ જોઈએ છે, નિષ્કામ ભક્તિ જોઈએ છે। બસ હું આપના માટે ખપી જાઉં, આપના સુખાર્થે સમાપ્ત થઈ જાઉં એવો આપમાં પ્રેમ આપજો, એવો સ્નેહ આપજો હે મહારાજ। બીજું મારે કશોય નથી જોતું, હા હું જે રીતે આપનો સાચો સત્સંગી ભક્ત એકાંતિક ભક્ત બની જાઉં એવી બધી જ રીતિ ભાતી હેવાલા મહારાજ તમે મને શીખવાડજો, સમજાવજો, દેશી કરીને હું આપને અત્યંત વાલો લાગું, આપનો હંમેશા સુખદાયી ભક્ત બની જાઉં। હા હે મહારાજ, આમાં નડતરરૂપ એવી જે આપની માયા એમાં હું ક્યારેય મોહ ન પામું, આપના વાલા વાલા સંતો ભક્તોનો ક્યારેય અભાવ ન લઉં એવું હું અવશ્ય માગું છું। હવે હે પ્રભુ, મારા મનમાં એટલી ઈચ્છા છે કે મારા સારંગપુર ગામની જેટલી કાંઈ હદ છે, સીમા છે, જેટલું મારા ગ્રાસનું ગણાય છે તે હદમાં જો કોઈ પણ દેહધારી તેના દેહનો ત્યાગ કરે તો તેને જમ લેવા ન આવે, હે પ્રભુ એટલું વરદાન માગું છું। બીજું કોઈ જ માઇક સુખ માગતો નથી મહારાજ। અમારે ઘણીવાર એવું થાય, ક્ષત્રિય ધર્મને નાતે સીમમાં પણ લડવા જવું પડે, કોઈ વાયર આવી હોય, લૂંટેરા આવ્યા હોય, ગામ ભાંગવા આવ્યા હોય, અથવા તો કોઈ પ્રજાને રંજાડતા હોય તો પ્રજાવત્સલ રાજા તરીકે હે પ્રભુ અમારે એની સાથે યુદ્ધે ચડવું પડે। અમે અમારા સંતાનો, અમારા કુળ કુટુંબીઓ, અમને સાથ આપનારા કોઈ પણ અમારા સારંગપુર ગામની હદમાં જો દેહ છોડે તો મહારાજ એને જમપુરીમાં ન જવું પડે। ભલે એ કદાચ તમારો એકાંતિક ભગત ન હોય પણ એટલું હું મહારાજ અમારા આ પ્રજાજનો માટે માગું છું। આ સાંભળીને કરુણાનિધિ શ્રીજી મહારાજે તે સમયે તથાસ્તુ એમ કહ્યું।
તમે જેવું માગ્યું છે એમ જ થાઓ એવું વચન આપ્યું. તે વરદાન સાંભળીને સારંગપુરના ગામધણી જેવા ખાચર, તેની પ્રજા અને સર્વે ભક્તજનો રાજી રાજી થઈ ગયા. પ્રજાજનો એટલે રાજી થયા કે ભાઈ અમે બાપુ જેવા ભગત તો ન થઈ શકીએ, એવી સેવા ન કરી શકીએ, તો બાપુએ અમારું એટલું કામ તો કર્યું. પ્રભુ પાસે માગી લીધું, જમપુરીમાં જવું પડશે નહીં, જમ લેવા નહીં આવે, સદગતિ તો મળશે. હોળીના દિવસે આ રીતે સારંગપુરમાં શ્રીએ ચિત્તમાં ચિંતવવા લાયક સુંદર અને સુખદ લીલા કરી. કેવી લીલા? ચિત્તમાં ચિંતવવા લાયક. જોયું ને, આ દુનિયામાં આપણું ચિત્ત ચિંતવ્યા વિના તો રહેતું નથી. આખો દિવસ કાંઈક અને કાંઈક તો વિઝ્યુલાઇઝેશન કરતું જ રહે છે. પણ ખરેખર ચિંતવવા જેવું જો કાંઈ હોય તો એ છે શ્રીજી મહારાજનું સ્વરૂપ, એમની લીલા ચરિત્રો, અને એને સુંદર અને સુખદ ગણવામાં આવે છે. કારણ કે જીવાત્માનું આત્યંતિક કલ્યાણ આપી શકે છે. માટે આવી સુંદર સુંદર ભગવાનની લીલા અને સુખદાયી લીલા આપણે સંભાળતા રહેવું, એ જ આપણા ચિત્તનું સાચું કર્તવ્ય છે. અહીંયા 64મો અધ્યાય પૂરો થાય છે, હવે અધ્યાય 65. હોળી ઉત્સવ પછી શ્રીહરિની આજ્ઞા લઈને સંતો ગુજરાતમાં સત્સંગ વિચરણ કરવા નીકળ્યા. કે મહારાજ આપની શ્રી આજ્ઞા છે કે જાઓ વાલા સંતો, દેશ દેશાવરમાં આપણા અનેક ભક્તો વસે છે, દિવસ રાત કાગડોળે અમારી તમારી રાહ જોતા હોય, અમે બધે ન પહોંચી શકીએ પણ પ્યારા પરમહંસો તમે જાઓ, હરિભક્તોને ગામ ગામ જાજો, એમને દર્શન દેજો, સત્સંગ કથા વાર્તાનો લાભ આપજો, એમને ધન બનાવજો, સાથે સાથે અન્ય ધર્મપ્રેમી જનતા હોય, દૈવી જીવ હોય એને પણ સત્સંગ કરાવજો. સંતો નીકળ્યા. તેમાં જે ભણનારા સંતો હતા તે શ્રીપુરમાં ભણવા માટે રહ્યા. બે વિભાગ થઈ ગયા સંતો, એ જેણે જેણે રજા લીધી એમાંથી ભણનારા અને નહીં ભણનારા. ભણનારાઓ માટે એક સ્થળ ફિક્સ હતું, શ્રીપુર. શ્રીપુર મીન્સ અમદાવાદ. એમણે ત્યાં જવાનું, ત્યાં ભણવાનું અને અમદાવાદના સત્સંગને પોષણ આપવાનું. અને તે સિવાયના સંતો ગુજરાત પ્રદેશમાં ભગવાનની કથા વાર્તા કરવા લાગ્યા. આમ સંતો વાલા મહારાજને રાજી કરવા એમનું કર્તવ્ય કરવા લાગ્યા. આ બાજુ હોળી ઉત્સવનો લાભ લેવા આવેલા સર્વે સત્સંગીઓ વિદાય લઈને પોતપોતાને ઘેર ગયા. ગ્રહસ્થ સંસારીઓ હોય એમને ઘણી બધી જવાબદારીઓ, એ તો કંઈ સાધુની જેમ આખી જિંદગી કે આખું વરસ સત્સંગમાં જ વિચરણ કરતા રહે એવું તો પોહાય નહીં ભાઈ. વરસમાં એકવાર, બે વાર, ચાર વાર જેવો અનુકૂળ લાભ લેવા આવે, બે પાંચ પંદર દિવસ સંતો ભક્તો અને મહારાજનો લાભ લે, પછી હો હોના ઘરે જાય. હવે આ હરિભક્તો વાલા વાલા મહારાજનો આવો લાભ લીધો, સંતોના સાનિધ્યમાં સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનની દિવ્યતા સમજાણી, મહિમા સમજાણો, એને કારણે તેઓ પ્રગટ પરમાત્માની લીલા જોઈને અતિશય ઉત્સાહી થઈ ગયા હતા. કેફ તો ક્યાંય હામી નહીં. જેમ કોઈ સામાન્ય ભિખારી જેવો ગરીબ વ્યક્તિ હોય, લોટરીની ટિકિટ લીધ્યા કરતો હોય, વર્ષોથી બિચારાને બધું ખાધમાં જાતું હોય ને એક દિવસ અચાનક નંબર લાગે અને સીધે સીધા $10 મિલિયન ઓર્ડર આવે, કે તમને $1 કરોડ લાગ્યા, એ સાંભળીને કેવી ફિલિંગ થાય? એમાં એ એક કરોડ હાથમાં આવી જાય તો એને આપણે કહેવું પડે કે પમા આનંદમાં છો ને, એવું પૂછવું પડે? વગર પૂછે તો આપણને ખબર પડી જાય કે આને તો પણ કંઈક કેફત આવી ગયો. એમ એ સમયના એ બધા જ ભક્તજનોને ભગવાન સ્વામિનારાયણની ખુમારી ચડી ગઈ. ભવભય હરનારા પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને તે સૌના મનમાં ખુમારી ચઢી ગઈ, નશો આવી ગયો. આજ વાલા ભક્તો મહિમા કહેવાય છે, જે આપણને અહો 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 ભાવમાં જબોળી દે. અને એ એક એવો કેફ કે બાકીના બીજા કોઈ કેફની જરૂર ન પડે, બીજા કોઈ કેફ ટકી ન શકે.
આ દુનિયામાં આપણી પાસે કેટલું ધન છે, કેટલી પ્રસિદ્ધિ છે, કેવી કેવી સત્તા સંપત્તિ છે એ નજરમાં જ ન આવે, હોય કે ન હોય, કેવા સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મળી ગયા. આ હા, આવી ખુમારી રે, આવો કેફ રે, આવો નશો રે, અંદર આત્મસુખે કરીને પરિપૂર્ણ પૂર્ણ કામ રહેવાય, આને કહેવાય પરમાત્માનો મહિમા સહિત નિશ્ચય લાગ્યો. આવી સ્થિતિ, આવો સમય સંતો ભક્તો માટે ખૂબ જ સારો. મહિમા ઉતરી જાય, અંદર બધું લુખું લુખું થઈ જાય, જીવ બિચારો માનલો થઈ જાય, ત્યારે એને માયા મારી ખાય, અથવા તો એને ખુદને માયાની ભૂખ જાગે. એ સમયમાં વિષય ભોગવવાની, જોવા જાણવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, અરે કંટ્રોલ ન રહે તો નિયમ તોડીને ન કરવાનું કરી નાખવા સુધીની કુક્રિયાઓ થવા લાગે, કારણ કે અંતઃકરણમાં ભગવાનનો કેફ, નશો, આનંદ ફૂંકાઈ ગયા છે. ઘણા સમયથી એવું ભજન નથી થયું, એવી કથા નથી સાંભળી, એવો કોઈ સદવિચાર નથી આવ્યો, એવો કોઈ સંત સમાગમ નથી થયો, જીવ બિચારો લુખ્ખો થઈ ગયો. અથવા અત્યાર સુધી જે કંઈ કર્યું એનું અભિમાન આવી ગયું, એટલે એકદમ દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ, બાહ્ય વૃત્તિ થઈ ગઈ, અથવા પોતાની શ્રેષ્ઠતામાં બીજા કોકના અભાવ અવગુણ આવી ગયા, બીજામાં ગૌણ ભાવ થઈ ગયો, દોષ દ્રષ્ટિ થઈ ગઈ, આ બધું જ ભગવાનના ભક્તને મહાન નુકસાનકારક છે. એ આપણો કેફ, નશો, આનંદ, સુખ ફૂંકવી નાખે છે, અને કોરો ધાકોડ થઈ ગયેલો જીવ હવે વિષયોથી બચી શકે નહીં, વાસના એને વિદારી નાખે. એટલા માટે ભગવાનના સાચા સંતો અને ભક્તોએ સદૈવ આત્મસુખે કરીને પૂર્ણ રહેવાય, એવું જ કરતા રહેવું જોઈએ. એના માટે દરરોજ એવી કથા, એવો સંસમાગમ જાળવી રાખવો જોઈએ, સદૈવ પોઝિટિવ વિચારો પરાયણ રહેવું જોઈએ, દિવ્ય દ્રષ્ટિ રાખવી જોઈએ, દિવ્ય ભાવ અને પ્રેમ ભાવમાં હરરોજ ઉમેરો થતો રહેવો જોઈએ. અને વળી મહારાજ આટલી બધી કૃપા કરે તેમ છતાં કૃતજ્ઞ ભાવે નિર્માની થઈને અંતરથી આ બધું પચાવી શકીએ એવું પણ કરવું જોઈએ. પછી જે મહિમા, કેફ અને નશો અંદર રહ્યા કરે, હે મહારાજ, હે મહારાજ, હે નાથ, આત્માને વાલા મહારાજ સાથે તાર જોડાયેલો રહે, પૂજા, માનસી, માળા, ધ્યાન, ભજન, કથા, કીર્તનમાં ખૂબ સુખ આવ્યા કરે, એ જીવને હવે કોઈ વિષયો, વાસનાઓ, દોષો, અંતરશત્રુઓ, માન, અભિમાન, ઈર્ષા પીડી ન શકે. જો આ હરિભક્તોને કેવો કેફ ચડ્યો, જે કેફ મારે ને તમારે કાયમ રાખવા જેવો, ચડાવવા જેવો, દ્રઢ કરવા જેવો છે. કરત પરસ્પર બાત સુજબ હી, ભાગ્ય બખાનત હે નિજ તબ હે, ભાગ્ય બખાનત હે નિજ તબ હે. કોઈ અને કોઈ હરિભગત ભેગા થાય તો એવું કોઈ પૂછતું નથી કે ભાઈ આ વર્ષે કમાણી કેમ છે, ઘર વ્યવહારમાં કેમ છે. જ્યારે જ્યારે ભેગા થાય વગર પૂછે એ જ નીકળી જાય, આ હા હા, આવા મહારાજ, આવા સંતો મારા આપણા ભાગ્યમાં હોય કે છે. ભાગ્ય બખાનત હે નિજ તબ હે, ભાગ્ય બખાનત હે નિજ તબ હે, જબ પ્રભુ કો મહિમા મન લાવે, પ્રભુ કો મહિમા મન લાવે, તબ ઉન્મત્ત પનો અતિ આવે, તબ ઉન્મત્ત પનો અતિ આવે, જબ પ્રભુ કો મહિમા મન લાવે, જબ
करत परस्पर बात सुजबही भाग्य बखान तहे निज तबही भाग्य बखान तहे निज तबही। जारे जारे प्रगट परमात्मा भगवान स्वामी नारायण ना महिमा ना विचारो करवा लागे उन्मत्तपणु पागलपणु एक नशानो एहसास थवा लागे छाती फाट 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 थवा लागे के आ हा हा જ્યાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અને એમના વાલા સાચા સંત બિરાજમાન છે ત્યાં જ અક્ષરધામ છે અને એના મધ્યે મને બેહવા મળે છે રહેવા મળે છે એ જ મારું સૌથી મોટું ભાગ્ય અમના દર્શન એમની સેવા એમનું સાનિધ્ય મળે ક્યાં છે કરોડો જન્મો સુધી સુકૃત કરી ભગવાનને ભજી ભગવાન રાજી થાય તો મર્યા પછી જે મળે એ સદેહે મળ્યો આવો કેફ આવી પોતાને પ્રગટ ભગવાન મળ્યા છે તેથી તે ભક્તો આજ અને ઇન્દ્રાદિક દેવતાઓ કરતા પણ પોતાને વધારે ભાગ્યશાળી માને છે એની અદા જુઓ એની છટા જુઓ એની મોજ જુઓ એ વાલા મહારાજ તમે બહુ જ કૃપા કરી બાપ અક્ષરધામાધિપતિ તમે આ લોકમાં પધાર્યા અને અમને તમારા બનાવ્યા ભવ ભટકણ તારનાર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મળ્યા તેથી તે ભક્તો પોતાનું કલ્યાણ થઈ જ ગયું છે તેવું દ્રઢપણે માનવા લાગ્યા અરે ભાઈ કલ્યાણ એટલે શું કલ્યાણ એટલે હેત શોક આનંદ એ આમનાથી મોટો આનંદ આમનાથી મોટો શોક આમનાથી વધુ કાંઈ મંગળ છે એ આ મારી બાજુમાં બેઠા એ જ પરમ કલ્યાણ છે એ જ પરમ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા એનો મતલબ પરમ કલ્યાણ મળ્યું છે ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે આવું મધ્ય 59 માં લખ્યું છે જ્યારે અખંડ આવા કેફમાં રહેવા લાગ્યા અલમસ્ત થવા લાગ્યા વાલા મહારાજને પણ બહુ જ મજા આવી હવે તો અવારનવાર કાંઈક અને કાંઈક મારા દિવ્ય અનુભવો આપવા લાગ્યા પરચાઓ પૂરવા લાગ્યા ચમત્કાર થવા લાગ્યા પણ એ ચમત્કાર કેવા મારે ને તમારે પણ ચમત્કારો જીવનમાં થાય છે પરંતુ આપણે કયા ચમત્કારો ધ્યાનમાં લઈએ છીએ આપણને કયા પરચાઓ વધુ ગમે છે અને એ ભક્તોને કેવા કેવા ચમત્કારો થતા ચમત્કાર પુની કબુ દેખે ચમત્કાર પુની કબહુક દેખે કૌ પ્રભુ કુ પ્રત્યક્ષ હી પેખે પ્રભુ કુ પ્રત્યક્ષ હી દેખે કૌ પ્રભુ કુ પ્રત્યક્ષ હી પેખે પ્રભુ કુ પ્રત્યક્ષ હી એ ગ્રસ્ત સંસારી સત્સંગીઓ જ્યાં રહેતા હોય દેશ યા તો વિદેશમાં ત્યાં મારો વાલો ભગવાન સ્વામિનારાયણ સામેથી પધારે દર્શન દે સાક્ષાત પ્રત્યક્ષ પ્રમાણ દર્શન થાય એમની સાથે વાત થાય એ ભગત ખાવાનું આપોને આજ બહુ ભૂખ લાગી છે એમ કહીને મારો વાલો જમવાનું માગે એ અહીંથી નીકળ્યા હતા બહુ થાક્યા હતા તો એક રાત રહેવા તમારા ઘરે આવ્યા છીએ એમ કરીને લાભ આપીએ પૂજા કરવા બેસે ને વાલા ભક્તો તો મારા પ્રભુ સાક્ષાત પધારે અન્નમ ચમત્કાર છે અન્નમ પરચા છે અન્નમ જીવનની દિવ્ય અનુભૂતિઓ છે
कौ प्रभु को प्रत्यक्ष ही देखे, प्रभु को प्रत्यक्ष ही देखे। देखत मूरति को सुपन में, देखत मूरति को सुपन में, देखत मूरति को सुपन में, देखत मूरति को सुपन में। मानि लेत महासुख मन में, मानि लेत महासुख मन में, मानि लेत महासुख मन में, मानि लेत महासुख मन में। कौ नैवेद्य मूरति को धरही, प्रत्यक्ष जो भोजन करही, प्रत्यक्ष जो भोजन करही। रात्रे सोई जाइने ए रात खाली न जाए, स्वप्नामा स्वामी नारायण प्रभु साक्षात दर्शन। जारे आवी रात जाए, आवो दिवस जाए, आवो अनुभव थाय ने, पूर्ण काम मानी ले, महासुख अनुभवाय हो। ए महाराज, हवे मारे तमारा सिवाय काय एटले काय न जोतू, तमे मने बधुं आप्युं बाप, तमे मळ्या पछी बीजुं शुं जोईए। अरे कोई कोई भगवानना भगत पोतानी सगवडता प्रमाणे जे भोजन बने ए वाला वाला महाराजनी समक्ष धरे अने पछी हाथ जोड़ीने के हे हैयाना हार हरिवार नाथ, पधारो बाप, આરોગો અને સાક્ષાત પધારે। ઓહો, ધન્યો ગ્રસ્થાશ્રમ, છો સંસારમાં હોય ભલે ને ગ્રસ્થ હોય, પણ જે ગ્રસ્થાશ્રમમાં મારા પ્રભુના પગલા પડતા હોય, જે પતિ પત્ની સંતાનો સૌ સ્વામિનારાયણ ભગવાનની પરાભક્તિ કરતા હોય, એમના ઉપર આવી કૃપા વર્ષી હોય, ઓહો, આનાથી બીજું વધારે શું જોઈએ બાપ। જેમ પ્રત્યક્ષ પ્રમાણ પરમાત્મા આવે અને જે રીતે ભોજન કરે ને એમ જ ભગવાન થાળ આરોગે, ખાલી આપણો ભાવ આરોગે ને આપણને કઈ દેખાય નહીં, વસ્તુ ઓછી ન થાય એમ નહી, પ્રત્યક્ષ ની જેમ જ પ્રભુ પધારે અને થાળ આરોગે। કૌ કુહાર પ્રસાદી દેવે, કૌ કુહાર પ્રસાદી દેવે, બાત ભવિષ્ય કી કહેવે, બાત ભવિષ્ય કી કહેવે, બાત કહેવે। જ્યારે વાલા મહારાજ પધારે ને તો હાર આપતા જાય, લ્યો પ્રસાદી, એમ કરીને પોતે પહેરેલો પ્રસાદીનો હાર વાલા મહારાજ મૂકતા જાય, કંઈ વસ્તુ પદાર્થ દિવ્ય રૂપે આપતા જાય। અને ક્યારેક ક્યારેક તો વાલા મહારાજ કોઈ કોઈ ભક્તને ભવિષ્યની વાત કરે, તૈયાર રહેજો, આવતા હોમવારે તેડવા આવવાનું છે। અરે વાહ મારો નાથ, વાહ બાપ, હે એ ત્યાં જતા નહીં ત્યાં વિઘન છે, આવું મહારાજ કહી જાય, હે એ આવતા વર્ષે દુકાળ પડવાનો છે, અન્ન સંગ્રહ કરી લેજો, વધારાના ઢોર વેચી દેજો, આવું કહી જાય, કેટલો કેફ ચડે, હે એ મારા નાથ, અમારા જેવા એક સામાન્ય જીવ માટે તમે ખેટ કેટલું કરો છો બાપ, તમે તો કરોડો બ્રહ્માંડના કિંગ, તમે અમને યાદ કરો મહારાજ, તમે અમારી ચિંતા કરો, તમે અમારું સારું કરો। ઓહો, આવી તો કોઈ કલ્પના નહોતી કરી કે અમારા ભાગમાં આવું હોય, 100 એ 100% વાલા મહારાજ આ તમારી અસાધારણ અને અકારણ કૃપા છે, આવું મારા ભાગમાં કદી ન હોય બાપ, 100 એ 100% કૃપાથી જ આ બધું તમે આપ્યું છે। હવે એવું લખે છે કે આવા જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય ને સદા સુખી, જેને કોઈ દી દુઃખ નહોતું આવતું, કેવા સાંભળો, જે જન પાલે પંચવ્રત હોય હરિ આશ્રિત। એક વાર સ્વામિનારાયણ ભગવાનનો આશરો લઈને પાંચે પાંચ વર્તમાન પૂરે પૂરા પાળે
अन्न वस्त्र आदि हो से सुखी रहत है नित्य। अन्न धन वस्त्र आबरू वगैरह करीने ये भगवान नो भगत कायम सुखी सुखी अने सुखी रहे। शरत एटली स्वामीनारायण भगवान नो आशरो राखी पंच वर्तमान पाड़वा। जो भाई क्यारेक भगवान नो आशरो आपणे चूकी जाता होय छे અને ક્યારેક ભગવાનની આજ્ઞા ચૂકી જતા હોય છે, દુઃખ આવે, કંઈક મુશ્કેલી આવે, આપણું મન ધાર્યું ન થાય, તો આપણે ભગવાનના વિશ્વાસમાં ડગી ગયા, આશરો ચૂકી ગયા, આપણું મન ભટકવા લાગ્યું કે સ્વામિનારાયણ ભગવાન મારું કામ કરતા નથી, તો મારો હાળો કહેતો હતો ફલાણી જગ્યાએ આવો, જરાક દોરો બંધો, આવું તેવું કરો, તમારું કામ થઈ જાય, ચોક્કસ ઘણાના થઈ ગયા છે, મન લલચાવા માંડે, આનો મતલબ સ્વામિનારાયણ ભગવાનનો આશરો નિષ્ઠા ડગવા લાગી કહેવાય। ચાલો સ્વામિનારાયણ ભગવાનમાં તો આપણે માનીએ છીએ, પણ બહેકી ગયા, છકી ગયા, અથવા દારૂ માંસ ચોરી અવેરી જેવા કોઈને કોઈ પાપને રવેડે ચડી ગયા, તો હવે દુઃખ આવશે। આશરો અને આજ્ઞા આ બે અખંડિત રહેવા જોઈએ, તો અખંડ આનંદમાં રહેવાય છે। ભગવાનના ભક્ત માટે આનંદનું મહાકારણ ભગવાનનો આશરો અને આજ્ઞા પાલન છે। આશરો મૂકીને આજ્ઞા લોપીને કોઈ સુખી થયું નથી અને થશે પણ નહીં। વળી પોતાના ભક્તોના અંતકાળે તેમને અક્ષરધામમાં લઈ જવા માટે સ્વામિનારાયણ ભગવાન પોતે સાક્ષાત પધારે છે। વાલા ભક્તો, તમે એકવાર કલ્પના તો કરો, ક્યાં મહારાજ અક્ષરધામાધિપતિને, ક્યાં આપણે, તો પણ આપણો અંતકાળ આવે તો કોણ લેવા આવે? મહારાજ પોતે લેવા આવે છે। બોલો, તમે યાદ કરો, આપણી જિંદગીમાં આપણે અત્યાર સુધીમાં કોઈને લેવા માટે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ સુધી કેટલીક વાર ગયા, કોને કોને લેવા ગયા હશું? અરે સોસાયટી નાકા હુજી લગભગ નથી ગયા હોઈએ। તો કલ્પના તો કરો કે ક્યાં મહારાજ, કેવડા મોટા એ પુરુષોત્તમ નારાયણ, અને ક્યાં આપણે? હે, તેઓ તો કરોડો બ્રહ્માંડના કિંગ છે। એ કરોડો બ્રહ્માંડમાં એક બ્રહ્માંડ, એમાં 14 લોક છે, એ 14 લોકમાં એક આ મૃત્યુલોક છે, મૃત્યુલોકમાં પણ અત્યારે અનેક દેશો છે, એમાંનો આપણે જ્યાં રહીએ છીએ એવો એક દેશ છે, એ દેશમાં અનેક રાજ્ય છે, એ રાજ્યમાં અનેક જિલ્લાઓ છે, એમાં અનેક તાલુકાઓ છે, એમાં અનેક ગામડાઓ છે, અને એમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં અનેક વસ્તી રહે છે, એની અંદર કીડિયારાની એક કીડી જેવા આપણે છીએ। હે, અને તોય એ પોતે રાજા ધીરાજ મહારાજા મહારાજ આવીને ઉભા રહે છે, હાલો અમે તમને તેડવા આવ્યા છીએ, અમારા ધામમાં લઈ જવા છે। ઓહો, કલ્પના તો કરો બાપ, આ તો કેવડી કૃપા! શું એમની પાસે મુક્તોની, સંતો ભક્તોની કાંઈ તંગી છે? ન મોકલી દેવાય? જાઓ હે સાધુ, અજાઓ ઓલાને લેતા આવો, તો થઈ જાય ને, પોતે પધારે। પોતાના ભક્તોના અંતકાળે તેમને અક્ષરધામમાં લઈ જવા માટે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પધારે છે, ત્યારે તે ભક્તો પોતાના મુખે એવું કહે છે કે એ જોવો જોવો, મને ધામમાં તેડી જવા માટે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજી મહારાજ પધાર્યા છે। આવું બોલે હ? ક્યારેક તે ભક્તોના પાડોશમાં રહેતા અન્ય લોકો પણ એવું કહે છે, ઓ એમના સત્સંગીને તેડવા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, મને એના દર્શન થાય છે, જો જાય જો જાય, આવું આડોશ પાડોશ વાળા બોલે। વળી કોઈક ભક્તને રથ લઈને, અશ્વ કે વિમાન લઈને તેડવા આવેલા શ્રીજીના દર્શન થાય છે, ત્યારે તે ભક્તો એ હવે હું ધામમાં જ આવું છું, આવું બીજાને પણ કહે છે। તે ભક્તો જ્યારે શરીર છોડી ધામમાં જાય ત્યારે સૌને આવી ભલામણ કરે છે, એ તમે બધા પણ સ્વામિનારાયણ ભગવાનનું સારી રીતે ભજન ઉપાસન કરજો, તો તમારું પણ કલ્યાણ થશે,
તમને અક્ષરધામ મળશે, તમને મારો મહારાજ તેડવા આવશે. આવો અલૌકિક પ્રતાપ જોઈને જે દૈવી જીવો હોય તે સ્વામિનારાયણ ભગવાનનો આશરો અંગીકાર કરે છે. પણ જે આસુરી હોય ને તે એવું માને છે કે મૃત્યુ સમય હોવાથી બે સૂજમાં એ લોકો આવું કંઈક બરલે છે, બકે છે. સૂજ નથી ને તે પેલું કાયમ સત્સંગી નાતે આવું બધું વિચાર્યું હોય ને એટલે પછી એવું પછી બોલી નાખે કે મન ભગવાન લેવા આવ્યા. એ લોકો મૂર્ખ આવું માને છે, વિરોધ કરે છે. સાચું માને નહીં પછી એ વાત ના ગામ ગોપોટા ચલાવે છે. ક્યારેક કોઈ કુસંગી જીવ મરણ સમયે જમને દેખીને જ્યારે ડરી જાય અને આડોશ પાડોશમાં કોઈ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી રહેતો હોય, હગા હાઈમાં કોઈ સત્સંગી હોય અને એમણે એ સત્સંગી પાસેથી સાંભળ્યું હોય અને જો અચાનક તે કુસંગીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ જો પોતાના મુખે ઉચ્ચારવા લાગે તો તત્કાળ તેમને પણ સ્વામિનારાયણ ભગવાનના સંતો તેડવા આવે છે. જોયો, જેને જમ લેવા આવ્યા હતા એણે જો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો અને એનું નામ લેવાનું શરૂ કરી દીધું તો એના માટે પણ મારો વાલો તરત સંતો મોકલે છે. જાઓ વાલા સંતો, જાઓ. ભક્તિ નથી કરી એવો કાંઈ એકાંતિક ભગત નથી થયો, પણ એણે મારું નામ લીધું, જમદૂતથી મુકાવો, જાઓ. ત્યારે તે કુસંગીઓ પોતાના પરિવારજનોને પોકારે છે, લાયા ટભા અલી ક્યાં ગાય, બધા બરકે અને ઉપરોક્ત વાત કહે છે કે મને હમણાં જમ લેવા આવ્યા હતા, પછી મેં સ્વામિનારાયણને સંભાળ્યા તો એના સાધુ આવ્યા, જેવા એના સાધુ આવ્યા તો જમ તો ઊભી પૂંછડીએ ભાગી ગયા. તે સાંભળીને ઘણા નરનારી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થાય છે. આ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાનના સંતોના મંડળો શહેર અને ગામડામાં વિચરણ કરીને તે તે જગ્યાએ પ્રગટ પ્રભુના પ્રતાપની વાતો કરે છે. સત્સંગ પ્રચાર માટે વિચરણ કરી રહેલા તે સંતોના ધર્મ નિયમ જોઈને અનેક નરનારીઓ સત્સંગી થાય છે. આ રીતે શ્રી હરિજી મહારાજનો સત્સંગ અપાર વધ્યો અને અનેક લોકોના મનમાં સ્વામિનારાયણ ભગવાનનો રંગ ચડી ગયો, મહિમા થઈ ગયો, એનો કેફ આવી ગયો. અનેક આત્માઓ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગના રંગે રંગાઈ ગયા. આટલી વાત. પ્રસંગોપાત હોળીનો ઉત્સવ કરીને ગામડે ગામડે ગયેલા સંતો અને પોતપોતાના ઘરે ગયેલા હરિભક્તોની સ્થિતિના વર્ણન નિમિત્તે થઈ. હવે વાલા મહારાજ સારંગપુરમાં છે અને પછી શું બન્યું એ કહે છે. એક દિવસ શ્રી હરિએ જે રોકાયેલા સંતો હતા એ સૌ સંતોને આજ્ઞા કરી કે હે સંતો, તમે યાત્રા કરવા માટે તવરા નામના તીર્થમાં જાઓ, તવરાના મેળે જાઓ. ભરૂચ પાસે નર્મદા કિનારે આવેલું તવરા નામનું આ એક ગામ છે. શુક્લ તીર્થ પણ એની બાજુમાં છે એટલે આવું કહેવાય છે. જોકે મહારાજ વખતે ત્યાં તવરા નામનું ગામ મુખ્ય હતું, પરંતુ ઈસવીસન 70 આજુબાજુમાં ઉપરા ઉપર બે વાર નર્મદાના પૂરથી એ ગામ તણાઈ ગયું એટલે હાલમાં તવરા ગામ ઉજ્જડ થઈ ગયું છે. કેટલાક લોકો બાજુનું એક કડોદ નામનું ગામ છે ત્યાં રહેવા જતા રહ્યા અને કેટલાક બાજુમાં ભરૂચમાં શિફ્ટ થઈ ગયા. પણ ગ્રંથોમાં તો એ વખતે તવરા ગામ હતું એટલે તવરાનો મેળો એવું રહી ગયું છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું કે વાલા સંતો, તમે સૌ તવરા જાઓ અને અમે પણ અવાય તો ત્યાં મેળામાં આવશું. ભરૂચથી લગભગ 8-9 કિલોમીટર દૂર એક શુક્લ તીર્થ છે. કેવું તીર્થ? શુક્લ તીર્થ, એવું એ તીર્થનું નામ છે. ત્યાં શુક્લેશ્વર નામના મહાદેવજી બિરાજે છે. દર કાર્તિકી પૂનમે અહીંયા મેળો ભરાય છે. લગભગ દર 18 વર્ષે અધિક વૈશાખ માસ આવે છે. અધિક વૈશાખમાં જ્યારે જ્યારે અધિક વૈશાખ માસ આવે ત્યારે અધિક વૈશાખી પૂનમનો અહીંયા બહુ જ મોટો મેળો ભરાય છે. એને તવરાનો મેળો કહે છે. એવું કહેવાય છે કે એ વખતે નર્મદા નદીમાં અનેક પ્રકારના
નેચરલ શિવલિંગ જોવા મળે છે. લોકો આવે છે, યાત્રાઓ કરે છે ને હો હો ને મનપસંદ શિવલિંગો લેતા જાય છે. નાના નાના પેલા શાલીગ્રામ કેમ મળે એવું શિવલિંગ જેવું. ખાસ કરીને સાધુ સંતો બાવા સાધુઓ આવે છે અને અનેક સામાન્ય ગ્રસ્ત લોકો પણ મેળામાં મજા માણવા માટે આવતા હોય છે. ઈસવીસન 1968માં અને 1970માં બે વખત હોનારતને કારણે તવરા ગામ લુપ્ત થઈ ગયું. પછી બાજુનું જે કડોદ નામે ગામ છે હવે ત્યાં મેળા ભરાય છે અને ત્યાં એક કોટેશ્વર નામના મહાદેવજી છે. કેવા મહાદેવ? કોટેશ્વર મહાદેવજી છે. આ બધા આજુબાજુના મંદિરો છે, દેવાલયો છે, તીર્થસ્થાનો છે. વાલા મહારાજના વચને મુક્તાનંદ સ્વામી વગેરે અનેક સંતો અહીંયા આવ્યા અને મેળામાં આવેલા હજારો લાખો જીવાત્માઓને દર્શનના સેવા સમાગમના લાભ આપ્યા. ધીરે ધીરે હવે જમાનો બદલ્યો છે એટલે પહેલા જેવું મેળામાં માણસ હવે ન થાય, કારણ કે હવે ફરવાનું જોવાનું બીજું બધું બહુ વધી ગયું. મેં જાણ્યું તો એવું કહેવામાં આવે છે હવે હમણે છેલ્લો જે મેળો થયો ત્યારે 2-2.5 હજાર માણસ થયું હોય એવો હવે મેળો પાંખો પડી ગયો. એકાદ મહિનો આ બધો મેળાનો માહોલ ચાલે. હવે આવા મેળામાં જન મેળાવડામાં સંતોને મોકલવાનો હેતુ શું? સ્વામિનારાયણ ભગવાન કહે છે, આધારાનંદ સ્વામી લખે છે, મહારાજ કે હે વાલા સંતો, તમારા જેવા સંતો ચાલીને તે તીર્થમાં જાય, નર્મદા નદીમાં જઈને સ્નાન કરે તો પછી તે તીર્થમાં આવીને જે લોકો સ્નાન કરશે, તમારા સંતોના દર્શન કરશે, તમારી પૂજા કરશે, તમને જમાડશે, એ બધાનું કલ્યાણ થશે, માટે સંતો તમે જાઓ કે છે. જોયું ને? અને કહેવાય ભગવાનનો અલૌકિક અભિગમ. સમજાય નહીં, ક્યારેક ક્યારેક આપણે માયિક બુદ્ધિથી ભગવાનના એ દ્રષ્ટિકોણને સમજી ન શકીએ, પણ પ્રભુનું તો આવું મોટું કામ છે. ત્યાં એ વિસ્તારમાં એક બળવંતભાઈ કરીને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી રહે છે, એમણે આપણને આ બાબતમાં ઘણી બધી માહિતી લાવી આપી અને સેવા કરી. વાલા સંતો, આજુબાજુના વિસ્તારમાં હરિભક્તોને પણ કહેવડાવજો તો આપણા સત્સંગી ભક્તો પણ તમે જાઓ છો એટલે મેળે આવશે. આમ થતો ન આવતા હોય પણ હવે આ વખતે કહેવડાવજો. કદાચ અમે ન આવી શકીએ તો અમારા વચનથી તે બધા હરિભક્તો તમારી પૂજા શ્રદ્ધાભાવથી કરશે. તમારી જે કોઈ પૂજા કરે તેને પૂજા કરવા દેજો, તેમાં તમને કોઈ જાતનો બાધ નહીં લાગે એવું અમે કહીએ છીએ. ત્યાં આવેલ યાત્રિકોમાં ભિક્ષા માગી લેજો. જે કોઈ સંતોને સામેથી ભોજન દેશે, શ્રદ્ધાથી ભોજન દેશે, તે સૌને ઉત્તમ ગતિ મળશે. સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ. હવે આ પ્રસંગે વાલા મહારાજ સંતોને કોઈ રસોઈ આપે, એ જમાડે, સાચા સંતોની નાની મોટી કંઈક સેવા કરે, એનો મહિમા એનું ફળ વર્ણવે છે. આધારાનંદ સ્વામી આવું લખ્યું છે. રસોઈ તીર્થ મેં દેવ હિ જે હા, રસોઈ તીર્થ મેં દેવ હિ જે હા, સંત કુ ભાવ કરી કે તે હા, સંત કુ ભાવ કરી કે તે હા, તાકે મોક્ષ હો હોય.
મહારાજ પણ બધા તો કાંઈ અમને જમાડે નહીં, રસોઈ દે નહીં તો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, એને તમારા દર્શન તો થશે ને, ભલે સંતો તમને જમાડે નહીં, તમને રસોઈ ન આપે, એ ભાવ કરીને ખાલી દર્શન કરશે ને કે ઓ સાધુ કોના છે, બહુ સારા સાધુ છે. એટલે હે આવા સાધુ જોયા નથી હો, જો ભજન કરે છે, અંતરવૃત્તિ રાખે છે, નિયમ ધર્મમાં રહે છે, બહુ પવિત્ર સાચા સાધુ છે. કોના સાધુ છે? બસ ભાવથી ખાલી તમારા દર્શન કરે ને તોય સાંભળો. સત્સંગ મેં તન ધરહી તાહિ, 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 સંત કો મહિમા કહે ન જાઈ, 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 એ સત્સંગ મે તન ધરહી તાહિ, સત્સંગ મે તન ધરહી તાહિ. કમ સે કમ એ આ સત્સંગમાં કોક સત્સંગીના ઘરે જન્મ તો લેશે, લેશે ને લેશે. વાલા સંતો, તમારા જેવા સાચા સંતોનો મહિમા તો હું કહી ન શકું, મારાથી પણ વર્ણવ્યો ન જાય એટલો બધો છે. મહારાજે સંતોનો આટલો બધો મહિમા કહ્યો, પણ સંતોની તીર્થયાત્રા બાબતની સમજણ કેવી હોય એ પણ સમજવા જેવું છે. જેનો મહારાજ આટલો બધો મહિમા ગાય છે એ સંતોની સમજણ તો જુઓ. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ કહ્યું, હે મહારાજ, અમારે માટે તો આપના વચનમાં જ સર્વે તીર્થો રહ્યા છે. ક્યાં રહ્યા છે સર્વે તીર્થો? આપના વચનમાં. બસ આપ જે આજ્ઞા કરો, તમે જે અમને વચન આપો કે જાઓ સંતો તમે આ કામ કરો, તમે આ ગામ જાઓ, તમે આ સેવા સંભાળો, એટલે અમારે 68 તીર્થ એમ આવી ગયા. કેટલા તીરથ? તમારું વચન એ જ તીર્થધામ છે. આપ જ્યારે જે રીતે વચન કહો ત્યારે તેમાં બધા તીર્થો આવીને રહે છે. આપનું વચન તીર્થોનું તીર્થ, અરે કારણોનું પણ કારણ છે. અમે આપના વચનમાં સ્નાન કરીએ છીએ અને વચનમાં જ નિવાસ કરીને રહીએ છીએ. અમારે નિત્ય તીર્થયાત્રા ચાલે છે, કારણ કે તીર્થોને તીર્થત્વ આપનાર આપ પરબ્રહ્મ પરમાત્મા અમને સાક્ષાત મળ્યા છો. આપનો આશરો છે, આપના દર્શન સેવા ધ્યાન ભજન આપે અમને આપ્યા છે. હવે આપ કહો એમ કરીએ, બસ તમે જે આજ્ઞા કરો એમાં અમાર બધી જાત્રા આવી જાય છે. આપનું આજ્ઞા વચન કોઈ પાળે નહીં અને તીર્થમાં જઈને નાયા કરે, જાત્રા કર્યા કરે, એવાને તીર્થસ્થાનનું કાંઈ જ ફળ મળતું નથી એવું અમને મનાય છે, દેખાય છે. કે તીર્થમાં જઈને ન કરવાના કરે, તમારી આજ્ઞા લોપે તમે ના પાડો તોય કર્યા વિના રહે નહીં, એને હું તીર્થનું ફળ થાય? આવી અમારી સમજણ છે મહારાજ, એવું અમે આપને કહ્યું. આવું એ સંતો બોલ્યા. આમ તો તમામ તીર્થો, હે મહારાજ, આપના ચરણમાં જ વાસ કરીને રહ્યા છે. આ બાબત સંતો સારી રીતે સમજતા હતા, તો પણ પ્રગટ પ્રભુની આજ્ઞાને સંતોએ શિરોધાર્ય કરી, તવરાના મેળે જવા માટેની આજ્ઞા માની. પછી પ્રગટ પરમાત્માની આજ્ઞાથી સર્વે સંતો નર્મદા નદીને કિનારે પહોંચ્યા. સંતોના મન તો પવિત્ર જ હતા, તેથી સંતોએ તનથી નર્મદામાં સ્નાન કર્યું. કવિશ્વર દલપતરામ કહીને મન પવિત્ર કરવાની જરૂર નથી, સંતોના મન તો અખંડ મહારાજમય રહેતા, પ્રભુમય હતા, પરંતુ નદીને પાવન કરવા, તીર્થને તીર્થત્વ આપવા આવા પ્રભુના પ્યારા સંતોએ જઈને નર્મદા નદીમાં તનથી સ્નાન કરી લીધું. આવી
આ નવી લીલા શરૂ થઈ વાલા ભક્તો. હવે વાલા મહારાજ એક નવું ચેપ્ટર ખોલવાના છે અને નવા ચેપ્ટરમાં વોર્નિંગ છે, ભવિષ્યવાણીની ચેતવણી છે. જે માને એ બહુ સુખી થવાના છે, ભગવાનનું ન માને એને દુઃખ પણ આવવાના છે. પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા આખરે આપણા ગુના સામે નહીં જોઈને એમના ગુણ વિચારી આપણું સૌનું ભલું કરવાના છે, એવી એક અનોખી કથા, પરંતુ એ આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી. સ્વામી મહારાજની જય.